કઈ રીતે આખી હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો પ્રીતિ વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર બાવીસમાં અમદાવાદની એક યુવતી ગુમ થઈ હતી પાલડી વિસ્તારમાંથી અને જેની પોલીસ જાણવા જોગ અંગે તપાસ કરી રહી હતી તપાસ દરમિયાન હકીકત સામે આવી કે સુરતના ભુવાજી વિરુદ્ધ આજ યુવતીએ જુનાગઢની અંદર બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી અને તેના સમાધાન માટે સુરતના ભુવાજી તથા પાલડી વિસ્તારનો એક મિત નામનો યુવક તેને લઈ અને અમદાવાદથી ચોટીલા જવા નીકળ્યા હતા ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી અને સાયલા ખાતે તેના મૃતદેહને સળગાવી દેવામાં આવ્યો મૃતદેહનો નિકાલ થયા બાદ તમામ આરોપીઓએ આખી જે સ્ટોરી બનાવી હતી તેના મુજબ અન્ય લોકોને પણ આ હત્યાના ગુનામાં સે સંડોવણી હતી તેમાં સામેલ કરવામાં આવ્યા કાવતરાના ભાગરૂપે તેમાં મિતની માતા હતી ત્યાં યુવતીના કપડાં પહેરી અને અમદાવાદના પાલડી વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ફરી અને આખરે છેલ્લે તે સનાથલ ખાતે સીસીટીવીમાં જોવા મળી હતી અને સાથે જ આ હત્યાના ગુનામાં સંડોવાયેલો સંજય નામનો આરોપી પણ મહિલાના કપડામાં તેની સાથે જોવા મળ્યો હતો સાથે જ આરોપીઓએ આ યુવતીની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને જ્યારે સાયલા ખાતે એક વાડીમાં સળગાવી દીધો હતો ત્યારબાદ તેનો મોબાઈલ લઈ અન્ય બે આરોપી કે જેમાંથી એકનું નામ યુવરાજ કે જે સુરતના ભુવાજીનો ભાઈ છે તેને કેટલાક મેસેજ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તેવી વાર્તા ઊભી કરી હતી ત્યારબાદ જ્યારે પોલીસે આ ગુનાના મૂળ સુધી પહોંચી ત્યારે હકીકત સામે આવી કે આ ગુનામાં કુલ આઠ લોકોની સંડોવણી છે જેમાં મિત ભુવાજી સુરતના રહેવાસી છે સાથે જ મિતની માતા કાકા મિતનો ભાઈ સંજય નામનો યુવક તથા યુવરાજ અને ગુંજન જોશી આ તમામ આરોપીઓની આઠે આરોપીઓની હત્યા ષડયંત્ર અને પુરાવાના નાશના ભાગરૂપેની જે કલમો એડ કરી જે ગુનો નોંધવામાં આવ્યો છે તે તમામ આઠેની ધરપકડ કરવામાં આવીને તમામ વિરુદ્ધના કાયદેસરના પુરાવા એકઠા કરી તેમના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવી રહ્યા છે બિલકુલ આભાર જિગ્નેશ તમામ વિગતો માટે